हेलो विद्यार्थी मित्रों, यूट्यूब चैनल पर तमारू स्वागत छे। अहीं आपणे लेक्चर नंबर 17 मां जोईशुं विद्युत भारित सुवाहकनी सपाटी पर विद्युत क्षेत्र। विद्युत भारित सुवाहकनी सपाटी पर विद्युत क्षेत्र। अहीं एफर्ट इंस्टिट्यूटनी यूट्यूब चैनल पर तमने जुनियर केजी सीनियर केजी धोरण 1-4 धोरण 5-10 આ ઉપરાંત ધોરણ 11 સાયન્સ નીટ જેડબલ મેઇન એડવાન્સ એન્ડ બીટ છે ના ફ્રી વિડીયો લેક્ચર ગુજરાતી ભાષામાં તમને અહીં મળી શકશે। હવે જોઈએ વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત છે તો આ એક સુવાહક છે। આખાનું ક્ષેત્રફળ કેટલું છે S। હવે અહીં હું एक गाउसियन पुष्ट लो जो गाउसियन पुष्ट तो इसे गाउसियन पुष्ट ली तो ली देनो चाहिए। एमा कितनी सपाटी के रहे लीजिए तो डेल्टा एस डेल एस डी एस ले लीजिए डी एस। हवे तेने अंदर पॉजिटिव गाउसियन पुष्ट द्वारा घेरायेलो विद्युत भार कितनो चाहिए तो क्यू। तो तेनु विद्युत क्षेत्र कई तरफ आवशे बाहर नी तरफ आवशे। હવે અહીં આપણે જોઈએ તો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ તરફ હશે। આ ક્ષેત્રફળ સદિશ કેટલો લઈ લે ડી એસ। હવે આપણે ગાઉસિયન સપાટી લીધી છે તો આ અંદરની તરફની સપાટી છે અંદરની તરફ। અહીંયા કેટલી સપાટી થઈ જુઓ થોડુંક આપણે ડાર્ક કરી દઈએ એટલે તમને પણ ખબર પડે। તો એ નામકરણ આપી દઈએ તો આ સપાટી નંબર 1 આ સપાટી નંબર 3 લઈ લે અને આ સપાટી નંબર 2। ક્લિયર છે એટલી વસ્તુ। હવે અહીંયા સપાટી નંબર 2 જુઓ તો અહીંયા ફ્લક્સ કેટલું હોય છે સપાટી નંબર 2 એટલે અંદરની તરફ છે કંડક્ટરની અંદરની તરફનો ભાગ છે તો મને કહો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે શૂન્ય। ઇ ઇઝ ઇક્વલ ટુ ઝીરો વાહક છે ની અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ક્ષેત્ર શૂન્ય તો સપાટી નંબર 2 છે એમાંથી નીકળતો ફ્લક્સ કેટલો આવશે શૂન્ય। કઈ રીતના શૂન્ય આવે તો ફાઇ ટુ ઇઝ ઇક્વલ ટુ ઇ ડોટ એસ ડી એસ તો ઇ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો ફાઇ ટુ ઇઝ ઇક્વલ ટુ શું થયું ઝીરો। હવે વાત રહી સપાટી નંબર 3 વિશે તો અહીંયા ક્ષેત્રફળ સદિશ છે એ કઈ તરફ હોય છે બહારની તરફ। આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ સદિશ છે એ શું છે બહારની તરફ લઈ લઈએ ડીએસ 3 લઈ લો। વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ તરફ છે સપાટીને લંબ છે ઉપરની તરફ બે વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી। તો અહીંયા તમે લખી શકો કે ફાઇ 3 ઇઝ ઇક્વલ ટુ E dot ds cos 90 cos 90 0 તો phi 3 is equal to 0। હવે મારી પાસે રહી સપાટી નંબર 1 તો જો સપાટી નંબર માં આપણે જોઈએ તો E અને ds બંને એકબીજાને સમાંતર છે પેરેલલ છે છે એકબીજાને સમાંતર સમાંતર છે તો એની ખૂણો કેટલો આવે એટલે 0 ડિગ્રી। તો અહીંયા હું લખી શકું phi 1 is equal to સપાટી 1 પરનું ફ્લક્સ કેટલું આવે phi 1 is equal to e dot ds cos 0 cos 0 એટલે શું આવે 1 તો અહીં લખી શકાય e dot ds e નંબર 1 આપી દો। હવે ગાઉસના નિયમ જોઈએ। ઓકે ગાઉસના નિયમ જોતા પહેલા આપણે કુલ ફ્લક્સ લઈ લે કુલ ફ્લક્સ કેટલો આવશે તો phi is equal to phi 1 plus phi 2 plus phi 3 phi 1 ઓકે e dot ds phi 2 0 આવશે phi 3 પણ 0 આવશે તો ઇક્વેશન નંબર 1 આપણે આને કહી દઈએ કુલ ફ્લક્સ એટલે ગાઉસિયન જે સપાટી છે એના દ્વારા ઘેરાયેલું કુલ ફ્લક્સ કેટલું આવે phi is equal to e dot ds। હવે ગાઉસના નિયમનો યુઝ કરી તો phi is equal to ગાઉસિયન સપાટી દ્વારા ઘેરાયેલો આ જો આ ગાઉસિયન સપાટી છે એના દ્વારા
આ ગાઉસિયન સપાટીવાળા ઘેરાયેલો કુલ વિસ્તાર, કુલ વિસ્તાર કેટલો આવશે? તો કુલ વિસ્તાર આપણે લખી શકીએ સિગ્મા ક્યુ બાય એપ્સિલન નોટ. તો સિગ્મા ક્યુ એટલે કેટલો આવશે? ક્યુ એપ્સિલન નોટ. ચલો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ, અને પૃષ્ઠ ઘનતામાં લખવું તો કેમ લખે, સિગ્મા ઇન્ટુ ડી એસ અપોન એપ્સિલન નોટ. ઓકે, કારણ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડી એસ. હવે અને આપણે નંબર આપી દઈએ ઇક્વેશન નંબર ટુ. તો અહીંયા ઇક્વેશન નંબર વન એન્ડ ઇક્વેશન નંબર વન એન્ડ ઇક્વેશન નંબર ટુ પરથી લખી શકાય ઇ ડોટ ટીએસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડોટ ટીએસ બાય એપ્સિલન નોટ. તો ડીએસ ડીએસ કેન્સલ, તો ફાઇનલ અહીંયા આપને આ મળશે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલન. આ શું છે? તો વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર. તો હવે આપણે જોઈએ કેની દિશા કઈ તરફ હોય. તો અહીંયા જો, અહીંયા જે વિદ્યુત ભાર આપણે લીધેલો છે એ શું લીધું? ધન વિદ્યુત ભાર લીધેલો છે, પોઝિટિવ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર હોવાથી સિગ્મા શું આવશે? ગ્રેટર દેન ઝીરો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ તરફ આવશે? વિદ્યુત ક્ષેત્ર એ બહારની તરફ આવશે. તો આપણે એને સદિશ વિદ્યુત ક્ષેત્ર લખી શકાય. So this E is equal to sigma by epsilon naught n cap. એટલે n cap શું છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનું એકમ સદિશ. હવે જો વિદ્યુત ભાર છે q, એ આપણે ઋણ લઈએ, ઋણ લેવામાં આવે એટલે શું આવે? સિગ્મા ઇઝ લેસ ધેન ઝીરો કહી શકાય. તો સિગ્મા લેસ ધેન ઝીરો, તો વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં આવશે? તો એ અંદરની દિશામાં આવશે, અંદરની દિશામાં આવે. તો ઓકે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલન નોટ એમ કે. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ તરફ આવશે? અંદરની. તો હવે પછી આપણે જોઈએ લેક્ચર નંબર